हाय गाइस, पहला श्वालधा से सिल एजुकेटर एसएसए जूनागढ़ तालुको मेंद्रडा कस्टर मां लड़का। आजे हूँ एडीएल एक्टिविटीज फॉर डेली लिविंग मनोदिव्यांग बाळकोनी अंदर एडीएल एक्टिविटीज नू केटलू महत्व छे ए कदाच नॉर्मल लोको छे ए नहीं समझी सके, पण सवारे बाळक उठे त्यारथी एने रोजिंदी जे प्रवृत्तिओ छे એ કરવામાં કેટલી બધી મુશ્કેલીઓ પડે છે। સવારે મમ્મી એને જગાડ્યો, પથારી છોડી, ચલો બ્રશ કરી લે, નોર્મલ બાળક કરી લેશે। જ્યારે આપણું મનોદિવ્યાંગ બાળક છે એમાં એને તકલીફ અનુભવાશે। પેલો તો એ જ ખ્યાલ નથી કે મારે મારા સેલ્ફ હાઇજિન માટે બ્રશ કરવું જોઈએ, વ્યવસ્થિત નાહવું જોઈએ, મારી જાતને મારે ચોખ્ખી રાખવી જોઈએ। સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં આવશે? તો કે સવારે ઉઠો બ્રશ માટે, તો એના માટેનો એક ટાસ્ક છે એ ટીચર અને પેરેન્ટ્સ બંને સાથે મળી અને નક્કી કરી શકે કે બાળક ક્યાં અટકે છે અને ક્યાંથી શરૂઆત કરે। એડીએલ પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ તો બ્રશિંગ, ટોયલેટિંગ, બાથિંગ, ડ્રેસિંગ આ બધું જ આવશે। ડ્રેસિંગથી ખતમ નથી થઈ જતું, શર્ટ પહેરવો છે તો બટનિંગ અનબટનિંગ, કોઈ ચેનવાળું ટી શર્ટ પહેરવું છે તો જીપ બંધ કરતા આવડવી જોઈએ, ખોલતા આવડવી જોઈએ। આ બધી જ પ્રવૃત્તિઓમાં આવા બાળકો છે ડિફિકલ્ટી અનુભવે છે, અને એના માટે શું જરૂરી છે? તો કે પહેલી વસ્તુ તો એનો ફાઇન મોટર એકદમ ડેવલપ હોવો જોઈએ, નહીંતર કેટલી પણ કોશિશ કરશે એ બટન ખોલ બંધ નહીં કરી શકે। તો શરૂઆત સવારે ઉઠે ત્યાંથી બ્રશથી થાય, તો પહેલી વસ્તુ તો કે હાથમાં ટૂથપેસ્ટ લઈ અને ઢાંકણ ખોલતા આવડવું જોઈએ। ખોલ્યા પછી કેટલી ટૂથપેસ્ટ છે એ બ્રશ ઉપર કેવી રીતે લગાવવી, વધારે માત્રામાં નહીં, ઓછી માત્રામાં નહીં, આ બધી જ સમજ એ ધીમે ધીમે એક ટાસ્ક લીધા પછી બાળકની અંદર આવે। અને ત્યાર પછી તો કે બ્રશ કેવી રીતે હાથમાં પકડવું, કેવી રીતે એને ટીથ ઉપર ઘસવું, આ બ્રશિંગ। હવે ફટાફટ ફટાફટ મમ્મી ક્યારેક કંટાળા અનુભવતી હોય અને બાળકને પોતાની જાતે કરાવી દે, પણ ટીચર અને પેરેન્ટ્સે સાથે મળી અને એક ટાસ્ક લીધો હોય કે ફોર એક્ઝામ્પલ કે શર્ટ પહેરે છે પણ ટીચર એને બટન બંધ કરતા અને ખોલતા નથી આવડતા, તો બે સાથે મળી અને એક ટાસ્ક નક્કી કરવાનો છે કે બાળકનો શર્ટ છે તો શર્ટની અંદર કેવી રીતે બટન છે એને ક્યાંથી કેવી રીતે પકડવું। તો પહેલા તો અનબટનિંગથી લેવાનું, સીધું બટન બંધ કરતા આવડે નહીં, એ અઘરો ટાસ્ક પડે। ટાસ્કને નાના નાના ભાગોની અંદર વિભાજિત કરી અને પછી બાળકને એ શીખવવાથી સહેલાઈથી શીખી શકે, એ માટે એના ફાઇન મોટર છે ડેવલપ હોવા જોઈએ। એટલે પહેલા ફાઇન મોટર વિકાસ પામે પછી આપણે એડીએલ પ્રવૃત્તિઓને સરળતાથી એને શીખવી શકીએ। તો શરૂઆત કેવી રીતે કરવાની? તો કે શર્ટને એની સામે રાખી અને પેલા બટન બંધ કરેલું હોય તો બાળકને આપણે કહીએ કે પેલા આને ખોલ,
बंद करता सीधू नहीं आवड़े, खोलवू छे सेलू छे, एटले बाळक ए बटन ने खोलशे। त्यार पछी ज्यारे बटन बधा ज बटन शर्ट ना खोली ले, पछी एने बंद करता के बे सामेनी साइड आवी रीते पकड़ी अने बटन ने बंद करता शीखी शकाय। एवी ज रीते जीप बंद करवी अने खोलवी आ पण एक टास्क आपणे લઈ શકીએ। ત્યાર પછી વેલક્રો છે કે બાળક શૂઝ પહેરે છે પણ એને વેલક્રો બંધ કરતા નથી આવડતું, તો વેલક્રોને ખોલવો પછી એને બંધ કરવો, ખોલવો અને બંધ કરવો, આ ટાસ્ક પણ આપણે બાળકને આપી શકીએ કે જેને લીધે એની એડીએલ એક્ટિવિટીઝ છે એમાં આપણે ઇમ્પ્રુવ લાવી શકીએ। હવે આવી રીતે દિવસ દરમિયાન ઘણી બધી એવી પ્રવૃત્તિઓ હોય છે કે જે એને શીખવવી અને એને શીખવી એ ખૂબ જરૂરી છે। બટન બંધ કરતા અને ખોલતા ન આવડતું હોય તો એના માટે ઓપ્શન હોય કે પેરેન્ટ્સ એને ટી શર્ટ પહેરાવે, પણ આ કાયમી ઉપાય તો નથી ને, એટલે જરૂરી એ છે કે બાળકની દરેક એડીએલ એક્ટિવિટીઝ છે એ ઇમ્પ્રૂવ થાય અને એના માટે ટીચર અને પેરેન્ટ્સ બે સાથે મળી સહિયારો પ્રયત્ન કરી અને આ બાળકોને શીખવી શકે। આવી રીતે ઘણી બધી ડેઇલી લિવિંગ એક્ટિવિટીની અંદર ઘણા બધા ટાસ્ક આવી શકે અને એને નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત કરી અને બાળકને ખૂબ સહેલાઈ અને સરળતાથી આપણે શીખી શકીએ।